ડિંડોલીના મેલિનિયમ પાર્કમાં રહેતા યુવક બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગના કાતિલ દોરાથી ગળે ઈજા તેને પહોંચવા પામી છે. મોપેટ પર જઈ રહેલો અરજીત સંજય અગ્રવાલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેથી સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 10 થી 12 સેન્ટીમીટર ઊંડો અને 12 ટકા આવે તેવા ઘા વખતા સિવિલની માઇનોર ઓપરેશન થિયેટરમાં સારવાર કરાઈ હતી. આ તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી ખાતે રહેતી બહેને મળવા જનારા ડિંડોલીમાં રહેતા યુવાન અર્પિત સંજય અગ્રવાલનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પીડિત અર્પિત અગ્રવાલ ફાયર સેફ્ટીના કામકાજ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આજે મકર સંક્રાંતિ અર્પિત મોપેડ ઉપર મિત્રને લઈને બહેને મળવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. ઇજાગ્રસ્ત અર્પિતના મિત્રોએ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 વાગ્યાની આસપાસ દિવસનું હોવાનું બની શકે એમ કહી શકાય છે. ગળું ગંભીર રીતે કપાઈ જતા હાલ અર્પિતને ઓપરેશનમાં લેવાયો છે. એની સાથે જે મિત્ર હતો તેણે પણ જણાવ્યું હતું કે દોરો આંખ સામે આવી જતા અર્પિત દોરો હટાવવા જતા મોઢા પરથી રૂમાલ હટી જવા પામ્યો હતો અને દોરાએ ગળું ચીરી નાખ્યું હતું. જોકે તાત્કાલિક 108ને કોલ કરી અર્પિતને સિવિલ લઈ આવતા હાલ તબિયત સાધારણ છે. 10-12 સેન્ટીમીટરનો ઘા અને 10 થી 12 ટકા આવી શકે તેવી શક્યતા પણ રહેલી છે તેવું તેમ જણાવ્યું છે. અઝર કુરેશી, રીટર્ન ફોર ન્યૂઝ.